ખાસ ભાર આપતા હતા અને વર્કને આધારે સમાજને સમજાવવામાં સતત પ્રયાસ તેમની સમજ શક્તિ સાથે જોડાયેલા હતા તો દોસ્તો આ રીતે એક સમાજશાસ્ત્રી તરીકે ડૉક્ટર જી એસ ગુરીએ છે એ એક આગવું ખેડાણ પ્રારંભિક વર્ષોમાં જ કર્યું અને આ પ્રારંભિક વર્ષોની અંદર જ એમણે જે આગવું ખેડાણ કર્યું એના લાભો વિવિધ યુનિવર્સિટીઓના સ્કોલર્સને મળ્યા અને વિવિધ રીતે ભારતીય સમાજને સમજતા અને સમજાવતા પ્રયાસો અભ્યાસ થકી આપણે આજે પણ જોઈ રહ્યા છીએ આ કોઈ પણ અભ્યાસો છે એ અભ્યાસોની અંદર ઘુરિયેની છાંટ આપણને જોવા મળે છે દોસ્તો આપણે જ્યારે ડૉક્ટર ગુરિયેની વાત કરતા હોઈએ ત્યારે રોબર્ટ મર્ટન જેને તમે પરિચિત ન હોય એવું તો બને જ નહીં રોબર્ટ મર્ટને સમાજશાસ્ત્રના ક્ષેત્રની અંદર ભારતીય સમાજશાસ્ત્રમાં જે ગુરિયે અભ્યાસો કર્યા છે એ અભ્યાસોના મૂલ્યાંકન કરતા અથવા તો આકલન કરતાં એવું વિધાન કર્યું છે કે ઘુરિયે ભારતીય સમાજશાસ્ત્રીય સર્જકતાના પ્રતિક હતા તો ડેવિડ મેન્ડલબોમ જેણે ભારતીય સમાજની અંદર છૂટાછેડાની વ્યવસ્થાનો બહુ જ મોટો અભ્યાસ કર્યો છે એવું આપણે કહી શકીએ આ ડેવિડ મેન્ડલબોમે એવું કહ્યું કે ભારતીય સમાજને સમજવા માગતા તમામ સંશોધકો ડૉક્ટર ઘુરિયેના ઋણી રહેશે આ રીતે ડૉક્ટર ગુરિએ સમાજશાસ્ત્ર માટે એક ઊંચા અને મોટા ગજાના સમાજશાસ્ત્રી હતા અને એમણે સમાજશાસ્ત્રની ખૂબ મોટી ભેટ સમાજને આપી છે પોતાના અભ્યાસો થકી તો એમણે સમાજશાસ્ત્રને ભેટ આપી પણ અધ્યાપક તરીકે એમણે જે કામ કર્યું હતું એની અંદર પણ એક એમની કેટલી આવડત અથવા તો કુશળતા હતી કે સમાજ જીવનની સાથે સમાજશાસ્ત્રીય લખાણો પહોંચે અને સમાજશાસ્ત્રીય સંશોધનો વધુને વધુ થાય એના માટે એમણે ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી ની પણ સ્થાપના કરી તો સાથે સાથે એમણે બહુ જાણીતા ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના સોશિયોલોજીકલ બુલેટિનને પણ શરૂ કરાવવાનું કામ કર્યું આ સોશિયોલોજીકલ બુલેટિન આજે પણ દર વર્ષે નિયમિત રીતે પ્રકાશિત થાય છે અને ભારતીય સમાજની અંદર સમાજને સમજવાના જુદા જુદા સંશોધકોના પ્રયાસો લેખરૂપે એમાં પ્રસિદ્ધ થાય છે આ રિસર્ચ આર્ટિકલ્સ અને રિસર્ચ જે થયું હોય એના મૂલ્યાંકન દ્વારા સમાજને બદલાવવા માટે અથવા તો સમાજની જે જરૂરિયાતની બાબતો છે એ જરૂરિયાતની બાબતો પોલિસી રૂપે આવે એવો લેખિત દસ્તાવેજ સામાજિક બુલેટિન તરીકે આપવાનું પણ એમણે સરસ મજાનું કામ કર્યું અલબત્ત એમની સાથે કે એમ કાપડિયા સહિતના સમાજશાસ્ત્રીઓ પણ મદદરૂપ બન્યા પણ એક સરસ મજાનું કામ શરૂ કર્યું અને એ કામ આગળને આગળ વિસ્તરે અને વિકસે એવા પ્રયાસો એમણે કર્યા દોસ્તો આજે આપણે મહત્ત્વની વાત છે ઘુરિયેના જ્ઞાતિ અંગેના અભ્યાસોની વાત કરવાની છે જ્યારે જ્યારે ડૉક્ટર ઘુરિયેના જ્ઞાતિ અંગેના અભ્યાસોની વાત આવે ત્યારે સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે કે સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે જ્ઞાતિ અંગેના એમણે જે છ લક્ષણો આપ્યા છે એ લક્ષણો બહુ જ મહત્ત્વના હોય છે દોસ્તો અભ્યાસ માટે અને એ પાઠ્યક્રમની અંદર પણ બહુ જ મહત્ત્વનો પ્રશ્ન હોય છે કે કોઈ પણ પરીક્ષામાં ડૉક્ટર જ્ઞાતિની વ્યાખ્યાની સાથે ડૉક્ટર ઘુરિયે આપેલા જ્ઞાતિના લક્ષણો એવું પૂછવામાં જ આવે ડૉક્ટર પરીક્ષામાં ડોક્ટર ગુરિએ જે જ્ઞાતિ અંગેના અભ્યાસો કર્યા એ અભ્યાસોની અંદર પરીક્ષાની અંદર આપણે વાત કરીએ તો આ લક્ષણો પૂછાય છે એમ મેં તમને કહ્યું પણ મજાની વસ્તુ એ છે કે પરીક્ષાની અંદર જ્ઞાતિની વ્યાખ્યા પૂછવામાં આવે છે ડૉક્ટર ગુરિએ જ્ઞાતિના છ લક્ષણો તો આપ્યા પણ જ્ઞાતિની વ્યાખ્યા આપવામાંથી એ લોકો એ બહાર રહ્યા હતા એટલે કે જ્ઞાતિની વ્યાખ્યા તેમણે આપી નહોતી ભારતની પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થાનો તેમણે અભ્યાસ જે કર્યો આ અભ્યાસની અંદર પણ બહુ જ મહત્ત્વની વસ્તુ એ છે કે એમણે હિસ્ટ્રી અને સિવિલાઇઝેશનના ભાગરૂપે જ્ઞાતિ વ્યવસ્થાને સમજાવવાનો પ્રયાસ કર્યો એટલે ઐતિહાસિક પરિક્ષ પરિપ્રેક્ષમાં સામાજિક તથ્ય અને સિવિલાઇઝેશનની વાત એમણે જ્ઞાતિના અભ્યાસક્રમોમાં જોડી દીધી અને એ રીતે જ્ઞાતિનો અભ્યાસ કરવાનો એમણે પ્રયાસ કર્યો જેમ કે ઓગણીસો બસ બત્રીસમાં એમણે સૌથી પહેલું વહેલું એમનું સંશોધન જ્ઞાતિ વિષયક આપ્યું જેનું શીર્ષક હતું કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા ભારતમાં જ્ઞાતિ અને રેસ આ બંનેનો સૌથી પહેલો તેમણે ઓગણીસો બત્રીસમાં અભ્યાસ કર્યો એ પછી એમણે બીજો અભ્યાસ કર્યો કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયા પહેલો અભ્યાસ ઓગણીસો બત્રીસમાં એમણે કાસ્ટ એન્ડ રેસ એવા ટાઇટલ સાથે કર્યો એટલે જ્ઞા કાસ્ટ અને રેસની જ વાત હતી પણ બીજા અભ્યાસની અંદર ઓગણીસો બાવનની અંદર એટલે કે આઝાદી પછીના પાંચ વર્ષે અને બંધારણ અમલમાં આવ્યું એના બે વર્ષ પછી એમણે અભ્યાસ કર્યો ત્યારે એ અભ્યાસનું ટાઇટલ હતું કાસ્ટ એન્ડ ક્લાસ ઇન ઇન્ડિયા ઓગણીસસો સત્તાવનમાં તેમણે અભ્યાસ કર્યો ક્લાસ કાસ્ટ એન્ડ ઓક્યુપેશન ઇન ઇન્ડિયા અને ઓગણીસો સડસઠમાં એટલે કે દસ વર્ષ પછી ત્રીજો અભ્યાસ કર્યો એના દસ વર્ષ પછી જ્ઞાતિનો જે ત્રીજો અભ્યાસ કર્યો ક્લાસ કાસ્ટ એન્ડ ઓક્યુપેશન એના દસ વર્ષ પછી એમણે કાસ્ટ એન્ડ રેસ ઇન ઇન્ડિયા જે ઓગણીસો બાવનમાં એમણે અભ્યાસ કર્યો હતો એ પંદર વર્ષની અંદર કેવો બદલાવ લાવ્યો છે એનું આકલન કે એનું મૂલ્યાંકન અથવા તો સમીક્ષા તુલનાત્મક અભ્યાસ કરી અને એમણે ભારતની અંદર જુદી જુદી રીતે જ્ઞાતિ વ્યવસ્થાનો અભ્યાસ કર્યો મેં અગાઉ કહ્યું એમ હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવ અને સિવિલાઇઝેશનની આખી પ્રોસેસમાં ભારતીય સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થા કેવી છે એનો અભ્યાસ એમણે ઓગણીસો બત્રીસમાં શરૂ કર્યો અને ધીમે ધીમે એમણે એની અંદર રેસ એની અંદર વર્ગ એની અંદર ઓક્યુપેશન વ્યવસાયના દ્વારા કેવા પરિવર્તનો ભારતીય સમાજે જીવ્યા છે એની વાત એમણે સતતને સતત કરવાનો પ્રયાસ કર્યો દોસ્તો જે એમનો છેલ્લો અભ્યાસ હતો એ છેલ્લા અભ્યાસ પછી એમણે બે પ્રશ્નો આપણી સમક્ષ મૂક્યા આ પ્રશ્નોની પણ આપણે વાત કરવી છે પણ સૌથી પહેલાં ભારતીય સમાજની અંદર જ્ઞાતિ વ્યવસ્થાના એમણે જે લક્ષણો આપ્યા છે જુદા જુદા છ લક્ષણોને કારણે જ્ઞાતિ વ્યવસ્થાના આખી લાક્ષણિકતા અથવા તો એની કેરેક્ટરિસ્ટિક્સ સ્પષ્ટ થાય છે એની આપણે પહેલાં વાત જોઈએ આ તમે સ્લાઇડ જોઈ રહ્યા છો એની અંદર જુદા જુદા ટાઇટલો સાથે એમના જે સંશોધનો કર્યા એની નિચોડ મૂકવામાં આવ્યો છે ઓગણીસો બત્રીસથી 1967 સડસઠ એટલે લગભગ ચાર દાયકા જે જેટલા સમયગાળા દરમિયાન માત્ર ને માત્ર તેમણે જ્ઞાતિ વિશેના અભ્યાસો પરથી પોતાનું ધ્યાન હટ્યું નથી અને અગાઉના મારા શબ્દોને હું જો પુનરાવર્તન કરું તો અંગ્રેજ શાસકો પણ એવું માનતા હતા કે અંગ્રેજી શાસનની અંદર વહીવટની જો સફળતા મેળવવી હોય તો ભારતના જ્ઞાતિને ભારતીય જ્ઞાતિ વ્યવસ્થાને ભારતીય સમાજને સમજવા માટે જ્ઞાતિને ખાસ સમજવી પડે તો જો આ જ્ઞાતિને ખાસ સમજવી પડે એવી વાત હોય તો ચાર ચાર દાયકા સુધી બંધારણની કેવી અસર હતી પરંપરાગત સમાજની અંદર પ્રાચીન વ્યવસ્થામાં જ્ઞાતિ વ્યવસ્થા કેવી હતી એ તમામની વાત એમણે પોતાના અભ્યાસોમાં સતત વણી લીધી અને અભ્યાસ એક વખત કર્યા પછી એ અભ્યાસની અંદર ફરીને પછી ફરી પુનઃ પુનઃ ચકાસણી જેમ રિસર્ચ જે સર્ચ થયેલું છે શોધાયેલું છે એને પુનઃ પુનઃ શોધવું શોધવું એટલે સંશોધન કરવું રિસર્ચ કરવું એ રિસર્ચની આખી ટેકનિક જે ગણતરીમાં લેવામાં આવે છે એ ગણતરી સાથે એમણે સમાજ જીવનની અંદર કેવા બદલાવો જ્ઞાતિ વ્યવસ્થામાં આવે છે એ ત્યારે મૂક્યું જ નહીં અને સતત એ કામો તે કરતા જ રહ્યા આ એમની આગવી વિશેષતા છે દોસ્તો આપણે આજે ડૉક્ટર ગુરિએ જે જ્ઞાતિના છ લક્ષણો આપ્યા છે એ છ લક્ષણો તમારા સમક્ષ મૂકવાના છે જ્યારે ભારતીય સમાજની વાત આવે ત્યારે જ્ઞાતિ એ બહુ જ મહત્ત્વની બાબત બને છે ડૉક્ટર ગુરિએ સૌથી પહેલું લક્ષણ એવું આપ્યું છે કે જ્ઞાતિ વ્યવસ્થા સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન કરે છે આ વિભાજન એ એ રીતે છે કે સમાજનું જુદા જુદા ખંડોની અંદર વિભાજન કઈ રીતે થાય તો કે દરેક જ્ઞાતિઓ જુદી જુદી હોય અને એમ જુદા જુદા ખંડમાં વિભાજન થાય તમે એક ગુલાબનું ફૂલ લો અને ગુલાબની પાંદડીઓ છે એ એને ભારતીય સમાજ ગણી લો તો એ પાંદડીની અંદર આખે આખું ગુલાબ છે એ ભારતીય સમાજ છે પણ એની પાંદડીઓ છે એ જુદા જુદા ખંડોમાં વહેંચાયેલી જ્ઞાતિ છે અને એ જ્ઞાતિ આખે આખું ફૂલ બનાવે છે આખે આખો ભારતીય સમાજ બને છે એવી વાત એમણે પરંપરાગત જે લક્ષણો જ્ઞાતિના હતા એટલે કે હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવની અંદર જ્ઞાતિને જે રીતે જોવામાં આવતી હતી એ રીતે મૂકી તો સાથે સાથે સિવિલાઇઝેશનની વાતને પણ એમણે એની અંદર સામેલ કરી જોડી દીધી જુદા જુદા ખંડોમાં જ્ઞાતિ સામાજિક દ્રષ્ટિએ જોવા મળે છે તો કે જન્મના આધારે જ્ઞાતિનું સભ્યપદ મળતું હોય છે જેને આપણે દરજ્જાની દ્રષ્ટિએ જોઈએ તો જ્ઞાતિનું સભ્યપદ એ કઈ રીતે મળે છે તો કે જન્મથી જ મળે છે એટલે કે એણે જન્મથી જ એ દરજ્જો મળતો હોય છે આ દરજ્જાને આધારે એને જુદા જુદા કામ પણ કરવાના હોય છે એટલે જ્ઞાતિ જ્યારે તમને દરજ્જો આપે છે તો એક સ્ટ્રિક્ટલી એક ફોર્મેટની અંદર તમે વર્તો એવી રીતે એ તમારી સાથે કામ પાર પાડતી હોય છે એટલે જ્ઞાતિના નીતિ નિયમો અને નિષેધો આ કરાય અને આ ન કરાય આ નિષેધાત્મક બાબત છે અને આ સકારાત્મક બાબત છે એવી રીતે જ્ઞાતિ સતત વર્તતી હોય છે અને જુદા જુદા ખંડોમાં જે વિભાજન થાય છે આ વિભાજનની આગવી ઓળખ જે ઊભી થાય છે એ પણ આ હા અથવા તો ના પાડતા સંબંધોમાંથી થાય છે હા પાડતા સંબંધો અથવા તો ના પાડતા સંબંધો જ્ઞાતિગત આપણે જે આવે છે એની અંદર ઊંડા ઉતરીએ તો જ્ઞાતિની એક વિશેષતા જ્ઞાતિ ઉપરાંત પેટા જ્ઞાતિ પણ છે જેમ કે તમે એક જ્ઞાતિ લો તો એ જ્ઞાતિની અંદર પણ અલગ ઓળખ માટે પેટા જ્ઞાતિ હોય છે એટલે જ્ઞાતિ એ એક ઓળખ છે તો એ ઓળખની સાથે વિશેષ ઓળખ અથવા તો જુદી ઓળખ માટે પેટા જ્ઞાતિનું પણ એક વર્તુળ હોય છે જ્ઞાતિની અંદર આ લક્ષણોમાં એવી બાબત એમણે સામે સામેલ કરી હતી ઓગણીસો બત્રીસમાં જે અભ્યાસ કર્યો એને આધારે કે જુદા જુદા ખંડોમાં જ્ઞાતિનું વિભાજન કરીએ છીએ તો જ્ઞાતિની અંદર બહુ જ મહત્ત્વની વસ્તુ એ છે કે જ્ઞાતિ પંચ બહુ જ સક્રિય હોય છે અને જ્યારે ભારતીય સમાજની આપણે વાત કરીએ તો ગામનું પંચ હોય એ સક્રિય હોય અને જુદા જુદા ગામના પંચોની અંદર સામાજિક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો જ્ઞાતિના પંચો પણ પ્રભાવી એ સમયે તો રહેતા જ હતા પણ આજે પણ એ પંચો જેને આપણે સમાજના નામે પણ ઓળખીએ છીએ એ સમાજ પોતાનો સમાજ એ સમાજનું નામ હોય એ સમાજના મંચો છે એ જુદી જુદી રીતે જ્ઞાતિની અલગ ઓળખ અથવા તો પરંપરાગત લક્ષણ સાથે જોડાયેલા હોય છે દોસ્તો જ્ઞાતિની આપણે વાત કરતા હોઈએ અને પેટા જ્ઞાતિની આધારે આ સમાજના જુદા જુદા ખંડોમાં આપણે વિભાજનની વાત સમજતા હોઈએ ડૉક્ટર ગુરીએ આપેલી તો એક ઉડીને આંખે વળગે એવી વાત જ્ઞાતિ સંબંધોમાં એમણે એ પણ જોઈ છે કે જ્ઞાતિની અંદર પેટા જ્ઞાતિનું બહુ જ મહત્ત્વ હોય છે અને આ પેટા જ્ઞાતિનું મહત્ત્વ જ્ઞાતિ પંચની સક્રિયતાને કારણે જોડાયેલું હોય છે એક પેટા જ્ઞાતિ એ જ્ઞાતિની તો હોય જ એની એક મોટી ઓળખ અથવા તો વધારે જ્યારે સામાજિક સમાજમાં સામાજિક દ્રષ્ટિકોણથી જ્ઞાતિ આધારિત વ્યવસ્થા જોતા હોઈએ તો એક જ્ઞાતિ એની ઓળખ હોય પણ એ જ્ઞાતિની અંદર એની પેટા જ્ઞાતિ પણ હોય જ્યારે પેટા જ્ઞાતિ હોય અને જ્ઞાતિની અંદર કંઈ પણ હોય તો એક જ્ઞાતિવાળા જુદી જુદી પેટા જ્ઞાતિઓ જે હોય એના સામાજિક નિયમો અને નિશોધની અંદર કોઈ પણ બાબતમાં એ દખલ અંદાજી કરતી નથી આ સામાજિક દ્રષ્ટિકોણથી જુદા જુદા ખંડોમાં સૌથી વધારે પ્રમાણમાં વિભાજન કેમ છે એનું લક્ષણ તેઓ તારવે છે એમણે એ પણ તપાસ્યું કે અગાઉ પણ મેં કહ્યું કે રાષ્ટ્રભક્તિ ઓગણીસો બત્રીસના એમના અભ્યાસની વાત કરતા હોઈએ તો રાષ્ટ્રભક્તિ એ વખતે સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે જોડાયેલી હતી ગાંધી એક બાજુ અહિંસા અને સત્યના માર્ગે સ્વતંત્રતા મેળવવાના સ્વરાજ મેળવવાના પ્રયાસોમાં હતા મીઠું ઉપાડવાનો એક નાનકડા ક્રમને કારણે સમિનય કાનૂન ભંગ જેવી પરિસ્થિતિ એમણે આંદોલનમાં પરિવર્તિત કરી અને સામાજિક દ્રષ્ટિકોણથી લોકોને જ્ઞાતિઓને જુદી જુદી રીતે એમણે સમાજ જીવનમાં જોડ્યા હતા પણ અને જ્ઞાતિવિહીન સમાજ રચના માટે ગાંધી પણ સતત પ્રયાસો કરતા હતા અને એની અંદર અસ્પૃશ્યતા નિવારણની વાત હોય તો પણ ભલે અલગ દલત દલિત અધિકાર મંડળની મતા મતાધિકારની વાત આવતી હોય તો જ્ઞાતિ પણ જ્ઞાતિની અંદર આ બાબતને આપણે નજરઅંદાજ કરવી જોઈએ અને એ જ્ઞાતિ સમાજનું અથવા તો હિન્દુ સમાજનું દલિતો ડિપ્રેસ ક્લાસ જે આજે અનુસૂચિત જાતિ કહેવામાં આવે છે એનું આગવું મહત્વ છે અને એ હિન્દુ સમાજનો જ ભાગ છે ગાંધી તો એવું કહેતા કે હું જાતનો વણકર છું એટલે જ્ઞાતિ જ્ઞાતિ વિહીન સમાજ રચના માટે જેમ બાબા સાહેબ આંબેડકરે કામ કર્યું એમ ગાંધીએ પણ અસ્પૃશ્યતા નિવારણ અને જ્ઞાતિવિહીન સમાજ રચના માટે કામ કર્યું હતું એટલે એક બાજુ સ્વરાજ પ્રાપ્તિ માટે જ્ઞાતિવિહીન સમાજ રચનાની વાત બહુ જ મોટા ગજાના જેમ સામાજિક પરિવર્તનના હામી કહીએ મહાત્મા ગાંધીને એક સમાજ તરીકે એમણે સમાજની અંદર જે સામાજિક પરિવર્તનના પ્રયાસો ઉપ ઉપસાવવાનું કામ કર્યું એ જ્ઞાતિ વ્યવસ્થાને બાજુ પર મૂકી અને તમામ ભારતીયો એક થાવ વિહીન સમાજ રચનાની વાત કરતા હોય અસ્પૃશ્યતા નિવારણની વાત કરતા હોય તો પણ બીજી બાજુ સમાજ જીવનમાં જ્ઞાતિ અને પેટા જ્ઞાતિના વર્તુળોની અંદર દેશભક્તિ કે રાષ્ટ્રભક્તિ કરતાં જ્ઞાતિ ભક્તિ વધારે જોવા મળે છે એવું ડૉક્ટર ઘુરીએ ઓગણીસો બત્રીસના અભ્યાસમાં કહે છે એટલે જ્યારે જ્યારે દેશની વાત કરવાની હોય કે જ્યારે જ્યારે રાષ્ટ્રભક્તિની વાત કરવાની હોય તો રાષ્ટ્રભક્તિ કરતાં જ્ઞાતિ ભક્તિ વધારે ચડિયાતી સાબિત થાય છે એવું જુદા જુદા ખંડોમાં સામાજિક વિભાજન જ્ઞાતિને ઓળખાવતા ઘૂરીએ કહે છે કોટિક્રમિક વ્યવસ્થા અથવા તો ચડ ઉતરનો ક્રમ જે તમે સ્લાઇડમાં જુઓ છો બીજા નંબરનો ક્રમ આ કોટિક્રમિક વ્યવસ્થા એટલે શું તો તમે દોસ્તો એક અનુક્રમણિકા બનાવતા હશો આ અનુક્રમણિકા જો આપણે સમાજ જીવનમાં સમજવું હોય તો કોટિક્રમિક વ્યવસ્થા તરીકે આપણે એને ગણતા હોઈએ છીએ કોઈ પણ જ્ઞાતિ વ્યવસ્થાની અંદર જુદી જુદી જ્ઞાતિઓને કોટિક્રમિક વ્યવસ્થા આપવામાં આવી છે તમે વર્ણ વ્યવસ્થા જુઓ તો વર્ણવ્યવસ્થામાં તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આવા ચાર વર્ણો આપવામાં આવ્યા હતા અને ટીકાકારોએ એનો એની જ્યારે ટીકા કરી ત્યારે એવું કહેવામાં આવ્યું કે વર્ણ વ્યવસ્થાની અંદર ચાર જ વર્ણો આવે છે તો આની અંદર ઘણી ઘણા બધા જે જ્ઞાતિના સમૂહો છે સમુદાયો છે આદિવાસી સમુદાયો છે એની તો ક્યાંય નોંધ પણ લેવામાં આવતી નથી એટલે એના જવાબના રૂપે પાંચમો વર્ણ જે ચાર વર્ણમાં સમાયેલા નથી એ પંચમ વર્ણમાં અથવા તો પંચજનાહા તરીકે ઓળખવામાં આવે એટલે વર્ણ વ્યવસ્થાની વાત આપણે વિચારીએ અને એની અંદરથી વર્ણોમાંથી જ્ઞાતિ ઉતરી આવી એવા જુદા જુદા સમાજશાસ્ત્રીઓના સમાજ વિજ્ઞાનીઓના અભ્યાસો હોય ત્યારે એક વાત બહુ સ્પષ્ટ પણ છે કે જો વર્ણમાંથી જ્ઞાતિ ઉતરી આવી હોય તો ચડ ઉતરનો ક્રમ પણ જેમાંથી ઉતરી આવી હોય એમાં જોવા મળે જ અને આ બાબત એમને જોવા મળી હતી રાજ સત્તાના મૂલ્યો અને ધાર્મિક સત્તાના જે મૂલ્યો હતા એ મૂલ્યો આ કોટિક્રમિક વ્યવસ્થામાં અથવા તો ઉપર નીચેના કે ચડ ઉતરના ક્રમની અંદર જોવા મળે છે એવું એમણે સ્પષ્ટ કહ્યું સામાજિક માળખામાં ઓપલી જ્ઞાતિના જે સભ્યો હતા એને વધારે પ્રકારના લાભો મળે વધારે પ્રમાણમાં એને સરળતા મળે એવા ખ્યાલો આ ચડ ઉતરના ક્રમોમાં એમણે નોંધ્યા હતા શુભ અને અશુભ પ્રસંગે ઉપલા અને નીચલા જે જ્ઞાતિના બંધારણીય દ્રષ્ટિએ જ્ઞાતિને દૂર કરી દેવામાં આવી હતી જ્ઞાતિની જે તાકાત હતી કે સત્તા હતી એને ક્ષીણ કરી દેવામાં આવી હતી પરંતુ એવી પરિસ્થિતિ જ્યારે સમાજ જીવનની આપણે ચકાસણી કરતા હોય ત્યારે ગૃહિયે નોંધી નથી એવું ચોક્કસ કહી શકાય કારણ કે સમાજ જીવનની અંદર જ્ઞાતિના ચડ ઉતરના ક્રમો બરકરરા બરકરાર રહ્યા હતા અને આ બરકરારીતા એવી હતી કે ઊંચ નીચના ક્રમો આજે પણ આપણે જોઈ રહ્યા છીએ જ્યારે કોઈ દલિત હોય કે શોષિત કે વંચિત હોય એને સમાજ જીવનની અંદર જુદા જુદા પ્રકારના શોષણનો કે અત્યાચારનો ભોગ બનવો પડે છે એ ચડ ઉતરના ક્રમના આધારે આપણે આજે સમજી શકીએ છીએ માત્ર હિન્દુ સમાજ આમ તો ઘણા બધા સમાજશાસ્ત્રીઓ હિન્દુ સમાજની જ્યારે વાત કરતા હોય ત્યારે આદિવાસી સમુદાયને સમાજમાં સ્થાન